आज आप उदाहरण 10 लाभ अने सुभवारो दाखिल शीखीशू। तो एनी अंदर पहलो हवालो तमने आप्यो मूड़ी पर 10% व्याज गणवू। अहीं तमने काचा सरवैयानी जग्याए वेपार खातु अने नफा नुकसान खातु आपेलू छे अने नीचे पाकू सरवैयू आपेलू छे। तो मूड़ी तमने लाभनी 40,000 छे अने शुभनी 30,000 मूड़ी छे। अने मूड़ी उपर केटला टका व्याज गणवानुं कीधुं छे आपणने? 5%। तो पहली एंट्री तमे अहीं लखो, बाकी आगळ लाव्या। चालीस हजार, तीस हजार, मूड़ी पर व्याज 5%, तो आनु 2,000, 1,500। आनी बीजी एंट्री अहीं आवशे, मूड़ी व्याज एल लाभ अने शुभ 2,000 અને 1,500, બારના કોલમમાં 3,500। ચલો કમ્પ્લીટ પહેલો હવાલો। ત્યારબાદ તમને બીજા હવાલામાં એવું કહેવામાં આવ્યું છે કે સ્થિર મિલકત ઉપર 10% ઘસારો ગણવો। સ્થિર મિલકત તમને 60,000 રૂપિયા પાકા સરવૈયામાં આપેલી છે, જુઓ તો અહીં લખો સ્થિર મિલકત। साठ हजार 10% घसारो 6,000, बारना कॉलम में 54,000। एक एंट्री अहीं आवशे अने बीजी एंट्री नफा नुकसान खातानी उधार बाजू मिलकत पर घसारो 6,000। ચલો બીજો હવાલો તમારો અહીં શું થયો? પૂર્ણ થયો। ત્યારબાદ ત્રીજો હવાલો, ભાડું અગાઉથી ચૂકવ્યું છે 200 રૂપિયા, તો તમને ભાડું અહીં આપવામાં આવેલું નથી, બરોબર, પણ ઓફિસ ખર્ચા આપેલા છે, તો તમારે ઓફિસ ખર્ચમાંથી અગાઉથી ચૂકવેલ ભાડું શું થાય? બાદ થાય। આ યાદ રાખજો, ભાડું એ ઓફિસ ખર્ચાની અંદર ગણતરી કરવામાં આવેલી છે। તો ઓફિસ ખર્ચા તમારા 20,000 છે, માઇનસ અગાઉથી ચૂકવેલ ભાડું। કેટલા રૂપિયા અગાઉથી ચૂકવ્યું હતું? તો કે 200 રૂપિયા, બારના કોલમમાં 19,800। અગાઉથી ચૂકવેલ એડવાન્સમાં અગાઉથી ચૂકવેલ મિલકત લેણા બાજુ આવે, અગાઉથી ચૂકવેલ ભાડું બસો રૂપિયા, એડવાન્સમાં ચૂકવેલ કે એટલે કે એડવાન્સમાં આપણે પૈસા દઈ દીધા છે એ મિલકત લેણા બાજુ આવશે। ત્યારબાદ તમારો ચોથો હવાલો, રોકાણો ઉપર 400 રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે, બરોબર, તો રોકાણોનું વ્યાજ મળેલું વ્યાજ કે મળવાનું બાકી હોય એ આવક કહેવાય। નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે એને દર્શાવીશું, તો અહીં લખવાનું રોકાણોનું વ્યાજ ચારસો રૂપિયા। ત્યારબાદ આપણે એની બીજી એન્ટ્રી આપશું, મબા રોકાણોનું વ્યાજ મળવા બાકી, રોકાણોનું વ્યાજ 400 રૂપિયા। ચલો અહીં તમારો કયો હવાલો પૂરો થયો? અહીં તમારો ચોથો હવાલો પૂરો થયો। ત્યારબાદ ગાલખાત અનામત 600 રૂપિયા રાખવી, બરોબર, ગાલખાત અનામતનો હવાલોની આપણે ગણતરી કરીશું, તો પહેલાં તમારે દેવાદાર દર્શાવવા પડશે। દેવાદાર તમારા 28,000 રૂપિયા છે, તો હું અહીં લખી નાખું દેવાદાર, માઇનસ ઘાલખાત હવાલાની, ઘાલખાત અનામત હવાલાનો આ બાજુ, ચલો ઘાલખાત કાચા સરવૈયાની, ઘાલખાત હવાલાની
એ બધું કશું આપવામાં આવેલું નથી, ખાલી ડાયરેક્ટ હલખત અનામત એક જ આપ્યું છે. તો હું આજે ફોર્મેટ નહીં બનાવું તો ચાલશે, કેમ કે ચલો બનાવી દઉં તમને યાદ રહે. ગાલખાત કાચા સરવૈયાની ડેશ, ગાલખાત હવાલાની ડેશ, પછી ગાલખાત અનામત હવાલાનું માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાનું. પણ કાચા સરવૈયામાં એકે એન્ટ્રી આપવામાં આવેલી નથી, માટે મેં બધામાં શું કરી દીધું ડેશ. મને હવાલાની અંદર શું આપવામાં આવેલું જોઈ લો તમે ખાલી. તો હવાલામાં એવું કીધું છે કે ગાલખાત અનામત 600 રૂપિયા રાખવી, અનામત 600 રૂપિયા. તો ગાલખાત હવાલાનું ડેશ 600 રૂપિયા, તો અહીંયા આવશે 27,400. આની બીજી એન્ટ્રી ગાલખાત અનામત હવાલાનું, તો અહીં આવશે 600 રૂપિયા. અહીં 600 રૂપિયા, અહીં આવશે 600 રૂપિયા. તમે ડાયરેક્ટ ગાલખાત અનામત હવાલાનું પણ લખી શકો 600 રૂપિયા. તમારે આ બધી એન્ટ્રી આપવાની જરૂર નથી. ત્યારબાદ તમારો હવાલો આગળનો આવે છે, વેચાણ ખાતાનો સરવાળો બચ્છો ઓછો ગણ્યો છે. તો વેચાણ તમારું દેખો 196,000 રૂપિયા, પહેલાં કાચા સરવૈયાની એન્ટ્રી આપી દઈએ. વેચાણ 196,000 પ્લસ નહીં નોંધેલ ઓછો ગણ્યો હોય 2,000, 198,000. આની બીજી એન્ટ્રી દેવાદાર સાથે કનેક્ટેડ આવે, યાદ કરો દેવાદારમાં પ્લસ થાય, પણ હું અહીં દેવાદારમાં પ્લસ નથી કરતો. હું હમણે તમને છેલ્લે એ હવાલો સમજાવીશ, તમે મને યાદ કરજો કે સાહેબ તમે આની એક જ એન્ટ્રી કેમ આપી અને દેવાદારમાં એને પ્લસ કેમ ના કર્યું, તો એ હું તમને હમણે છેલ્લે સમજાવીશ, ધ્યાન રાખજો. ખરીદી 800 રૂપિયા નોંધવાની બાકી છે. ખરીદી એટલે વેચેલ માલની પડતર 116,000 રૂપિયા છે તમારી. વેચાણ માલ પડતર પ્લસ નહીં નોંધેલ 116,000 કેટલી છે તમારી? 800 રૂપિયા. બારના કોલમમાં 116,800. હવે જે 800 રૂપિયા એનું કનેક્શન લેણદાર સાથે હોય, પણ તમારે પાકા સરવૈયામાં લેણદાર આપેલા નથી, માટે તમે ડાયરેક્ટ અહીં લખી શકો નહીં નોંધેલ ખરીદી. અહીં તમારા ચોપડીના હવાલા શું થાય છે? પૂરા થાય છે. પણ આ હવાલા એકવાર ફરીથી આપણે રિફર મારી દઈએ, ફરીથી રિફર મારી દઈએ. સૌથી પહેલા મૂડી ઉપર કેટલા ટકા વ્યાજ ગણવું? તો કે મૂડી ઉપર 5% વ્યાજ ગણવું. તો તમને પાકા સરવૈયામાં લાભની મૂડી 40,000 રૂપિયા આપેલી છે અને શુભની મૂડી તમને 30,000 રૂપિયા આપેલી છે. તો મેં લાભની મૂડી 40 લખી, શુભની મૂડી 30 લખી, એના ઉપર મેં કેટલા ટકા વ્યાજ ગણ્યું? 5%. 40,000 ના 5% કરો 2,000 રૂપિયા થાય, 30,000 ના 5% કરો 1,500 રૂપિયા થાય. આ બંનેની મેં બીજી એન્ટ્રી ક્યાં આપી? તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, હંમેશા મૂડીનું વ્યાજ એ બાજુ જ લખવામાં આવે છે. ત્યારબાદ તમારો ત્રીજો હવાલો છે, બીજો, સ્થિર મિલકત ઉપર 10% ઘસારો ગણવો. તો પાકા સરવૈયામાં તમને સ્થિર મિલકત આપવામાં આવેલી છે, તમારી સ્થિર મિલકત 60,000 રૂપિયા છે. મેં 60,000 રૂપિયા સ્થિર મિલકત લખી, એના ઉપર કેટલા ટકા ઘસારો ગણવાનો? 10%. સ્થિર મિલકતમાંથી 10% કર્યા, 6,000 આવ્યા, બાદ કરીને બારના કોલમમાં કેટલા લખ્યા? 54,000 રૂપિયા. હવે ત્યારબાદ એ ઘસારાની બીજી એન્ટ્રી ક્યાં આપીશું? તો બીજી એન્ટ્રી આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મિલકત પર ઘસારો 6,000 રૂપિયા દર્શાવ્યો. કમ્પ્લેટ, તમારા બે હવાલા શું થયા? પૂર્ણ થયા. ત્યારબાદ તમારો ત્રીજો હવાલો એવું કહેવામાં આવ્યું છે કે ભાડું 200 રૂપિયા અગાઉથી ચૂકવેલું છે. તો અહીં ભાડું તમને
ध्यान राखजो ऐकण भाड़ू ऑफिस खर्च तरीके गणवामां आव्युं छे। ऑफिस खर्चा तमारा 20,000 रुपया छे, तो मैं ऑफिस खर्चा 20,000 रुपया लख्या, एमां अगाउथी चूकवेल भाड़ू, तो अगाउथी चूकवेल भाड़ू हमेशा 20,000 मांथी शुं थाय बात थाय, बारना कॉलममां 19,800 लख्या अने एडवांसमां पैसा चूकव्या है, अगाउथी चूकवेल हमेशा मिलकत लेणा बाजू आवे एटले 200 रुपया मिलकत लेणा बाजू। चलो आनी बे एंट्री थई गई। त्यारबाद तमने तीजा हवाल चौथा हवाला में एवं कीधु कि रोकाणों पर भय 400 मळवानुं बाकी है, मबा व्याज कोई पण वस्तु मळवानी बाकी होय तो एने मिलकत लेणा बाजू लखाय, मबा रोकाणोनुं व्याज 400 रुपया। बीजी एंट्री ए आवक छे, उपज छे, उपज छे एटले एने आपणे नफा नुकसान खातानी कई बात लख्युं, रोकाणोनुं व्याज 400 रुपया, समझ्या? उपज छे એટલા માટે ખર્ચ હોત તો આપણે નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખત? ઉધાર બાજુ લખત। ત્યારબાદ તમારો હવાલો છે ગાલખા તનામત 600 રૂપિયા રાખવાની છે। જો ગાલખા તનામતનું આપણે ફોર્મેટ બનાવ્યું, ગાલખાત કાચા સરવૈયાની, ગાલખાત હવાલાની, ગાલખાત અનામત હવાલાનું અને ગાલખાત અનામત કાચા સરવૈયાનું, પણ અહીં તમને ગાલખાત અનામત હવાલાનું એક જ આપ્યું છે, એની બીજી નોંધ આપી નથી, કાચા સરવૈયાની આપી નથી, એટલા માટે મેં એમાં શું કર્યું? ડેશ કર્યું। તો ગાલખાત અનામત હવાલાનું 600 રૂપિયા લખ્યું, એને બહારના કોલમમાં એન્ટ્રી આપી। ત્યારબાદ એનું કનેક્શન દેવાદાર સાથે હોય, હંમેશા પહેલાં ગાલખાત હવાલાની વાત થાય પણ આપી નથી એટલે ડેશ કરી, અને ત્યારબાદ ગાલખાત અનામત હવાલાનું 600 રૂપિયા આપણને હવાલામાં આપેલું છે, બહારના કોલમમાં 27,400 થાય। ત્યાર પછીનો તમારો હવાલો છે વેચાણ ખાતાનો સરવાળો 200 રૂપિયા ઓછો ગણ્યો છે, તો મેં વેચાણની અંદર 200 રૂપિયા પ્લસ કર્યા, બહારના કોલમમાં 1,98,000 લખ્યા। આની બીજી એન્ટ્રી કે વેચાણનું કનેક્શન દેવાદાર સાથે હોય એટલે હું દેવાદારમાં પ્લસ કરું, પણ તમે જુઓ તો મૂડી દેવા બાજુ ઉપલક ખાતે 2,000 રૂપિયા આપ્યા છે, તમને જુઓ છે, તો હું અહીં 2,000 લખું અને અહીં 2,000 ઉપલક ખાતે લખું એટલે સામસામે એન્ટ્રી ઉડી જાય છે, એટલા માટે એને દેવાદારનો હવાલો એક જ આપ્યો, સમજ્યા? ઉપલક ખાતાનો આ બાજુ 2,000 ઉપલક ખાતેથી કાઢી નાખે છે અને આ બાજુથી વેચાણ નોંધનો સરવાળો 2,000 કાઢી નાખે છે, એટલે એટલા માટે એની નોંધ કરવામાં આવી નથી। એ હું જ્યારે ખાતા બંધ કરીશ ત્યારે તમને સમજાવીશ। ત્યારબાદ ખરીદી 800 નોંધવાની રહી ગઈ છે, તો મેં વેચેલ માલની પડતરની અંદર 800 રૂપિયા પ્લસ કર્યા, એક એન્ટ્રી, અને બીજી એન્ટ્રી એને મૂડી દેવા બાજુ લેણદાર આપવામાં આવેલા નથી માટે મેં નહીં નોંધેલ ખરીદી તરીકે 800 રૂપિયા દર્શાવ્યા। અહીં તમારા બધા જ હવાલા શું થયા? પૂર્ણ થયા। હવે જે એન્ટ્રી બાકી છે એ આપણે લખીશું। તમને કોઈને હવાલામાં સમજણ ના પડી હોય તો હવે તમે મને પૂછી શકો છો સાહેબ। ચલો હવે ત્યારબાદ પહેલેથી તમે જુઓ તો વેચાણ ખર્ચા 16,000, તો વેચાણ ખર્ચ અહીં લખો 16,000, ત્યાર પછી તમને આપ્યા છે નાણાકીય ખર્ચા અને પરચુરણ ખર્ચા, બંને 4,000 છે, તો નાણાકીય ખર્ચ અને પરચુરણ ખર્ચ નાણાકીય ખર્ચ 4,000, પરચુરણ ખર્ચ 4,000, ચલો કમ્પ્લીટ। ત્યારબાદ ભાગીદારોને મૂડી ખાતે ચોખ્ખો નફો જે આપણે લખવાનો નથી, જે આપણે શોધવાનો છે માટે આપણે એને દર્શાવીશું નહીં। પરચુરણ આવક 2,000 રૂપિયા નફા નુકસાન ખાતાની જમા બાજુ, પરચુરણ આવક 2,000 રૂપિયા। ત્યારબાદ મૂડીમાં જઈએ તો લાભની મૂડી લખી, ચોખ્ખો નફો લખવાનો નથી, ઉપાડ 12,000, લાભનો ઉપાડ 12,000। ત્યારબાદ શુભની મૂડી 30,000 લખી, ચોખ્ખો નફો લખવાનો નથી, શુભનો ઉપાડ 6,000,
ત્યારબાદ દેવ અને ઉપલખ ખાતું, તો દેવ અહીં લખું, દેવ છે 8000, અને હું તમને સમજાવવા ખાતર ખાલી ઉપલખ ખાતું દર્શાવું છું, ધ્યાન રાખજો. ઉપલખ ખાતું 2000. ચલો, જમા બાજુની એન્ટ્રી પૂરી થઈ ગઈ, મિલકતો આવી ગઈ, રોકાણો 12000, ખાલી એક રોકાણોની એન્ટ્રી આપવાની રહી ગઈ છે. તો રોકાણો તમારી પાસે કેટલા છે? 12000. ચલો, વેચાણનો આજનો સરવાળો હું દેવાદારમાં પ્લસ કરત યાદ કરો, તો હું કદાચ અહીં પ્લસ કરું યાદ સમજવા માટે. વેચાણનો આજનો સરવાળો દેવાદારમાં પ્લસ કરત 2000, પણ મેં કેમ એક જ એન્ટ્રી આપી તમને સમજાવવા માટે, ધ્યાન રાખો. તો આ બાજુથી હું 2000 કાઢી નાખું, વેચાણનો આજનો સરવાળો. તો હું આ બાજુથી શું કરું? ઉપલખ ખાતું કાઢી નાખું. સામસામે ભૂલ જતી રહી. આ બાજુ બે ઉપલખ ખાતે 2000 કાઢી નાખ્યા, આ બાજુ વેચાણ નોંધનો સરવાળો 2000 જતો રહ્યો, એટલે ભૂલ થઈ ગઈ, સુધરી ગઈ. એટલા માટે આપણે વેચાણ નોંધના સરવાળાની એક જ એન્ટ્રી આપી હતી. ચલો, ત્યારબાદ હવે પતી ગયું બધું. ચલો, હવે ખાના બંધ કરીશું. પહેલું ખાનું નફા નુકસાન ખાતું 198000. આ બાજુ 198000. ચોખ્ખો નફો 81200. સોરી, કાચો નફો. ચલો, વેપાર ખાતું તમારું અહીં પૂરું થઈ ગયું. હવે એને લઈએ નીચે, કે કાચો નફો 81200. એ બાજુનું ટોટલ તમારું થશે 83600. આ બાજુ 83600. સોરી, તમારો ચોખ્ખો નફો આવશે 33200. 33200. 83600 માંથી તમારે 6000 શેના બાદ કરવાના? તો મિલકત પર ઘસારાના બાદ કરવાના, તમારો ઓફિસ ખર્ચના 1900 બાદ કરવાના, 600 રૂપિયા ગાલખા તનામત, 16000 રૂપિયા વેચાણ ખર્ચ, 4000 નાણાકીય ખર્ચ અને 4000 રૂપિયા પરચૂરણ ખર્ચ બાદ કરવાનો હોય. એ બાદ કરશો એટલે તમારો ચોખ્ખો નફો તમને મળશે 33200. 3 ને 3 6 ને 7, 1 2 3 4 5 6 ને 7. ચલો, કમ્પ્લીટ. હવે આ એન્ટ્રી આપણે ક્યાં લઈ જઈશું? તો કે નફા નુકસાન ફાળવણી ખાતે. તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો 33200. આ બાજુ 33200. આ બાજુ 33200. એમાંથી તમે 3500 રૂપિયા બાદ કરશો એટલે 29700 આવશે. હવે નફો કયા પ્રમાણમાં વેચવાનો કીધો છે? તો એ તમને પહેલી લીટીમાં આપ્યું હશે. લાભ અને શુભ ભાગીદારી પેઢીનો વાર્ષિક નફો નીચે પ્રમાણે છે. ચલો, નફો વેચવા માટેનું તમને કહેવામાં આવેલું નથી, તો સરખે હિસ્સે નહીં વેચાય. કેમ નહીં વેચાય? તો હું તમને શીખવાડું, અહીં ધ્યાન રાખો. તો લાભનો નફો 28200 છે, જૂનો. જો જૂનો નફો, લાભ અને શુભ 28200 અને 152 1500 બરાબર. નફો કેટલો આપેલો અંદર? તો કે 38000. તો આમાંથી કોમન ઘાટીએ 2 મીંડા, આમાંથી 2 મીંડા, આમાંથી 2 મીંડા, તો પ્રમાણ કેટલું આવ્યું? 282 152 અને 380. હવે ત્રણેય કેલ્સી છે,
चलो नथी तो हूँ तमने डायरेक्ट शीखवाड़ दऊँ, तो ध्यान राखजो हजू आनु टूंकू रूप करव हो तो थाय, आने तमे चार वड़े भागो, आने चार वड़े भागो, आने चार वड़े भागो तो हजू टूंकू रूप थतु जाए, पर मारी पासे कैल्सी छे अन तमारी जोड़े तो छे तो तमे एवी रीतना एनो उपयोग करो। चलो पहला कैल्सी में लखो 29,700 × 280, 29,700 × 280 भाग्या 29,700 × 282 भाग्या 380 એટલે તમારો પહેલાનો જવાબ આવશે 22,800 વેચણી પાત્ર નફો લાભ અને શુભ, તમારો પહેલાનો નફો આવશે 22 વેચણી પાત્ર નફો તમારો આવશે 17,820 એક સમજાવો અને બીજાનો આવશે 11,880 ચલો આ કઈ રીતના લાવી જોઈ લઈએ તો લાભ 29,700 કેલ્સીનો ઉપયોગ કરજો ગુણ્યા 282 ભાગ્યા 380 શુભ 29,700 × 152 ભાગ્યા 380 ચલો કેલ્સીનો ઉપયોગ કરીએ ચલો 22,800 નીચે નફો આપેલો તમને જુઓ જૂનું પાકું અરે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતામાં જુઓ 22,800 હે અને 1,500 હે બરોબર હવે આના બે મીંડા કોમન કાઢીએ તો 228 આવે તો અહીં હવે ધ્યાન રાખો 29,700 × 228 / 380 કરો એટલે 17,820 આવે 29,700 × 152 / 380 કરો એટલે 11,800 આવે નહીં લાયા હવે એને નીચે લઈ જઈએ વહેંચણી પાત્ર નફો 17,820 અને 11,880 ચલો હવે ટોટલ મારીએ તો 59,820 અને એના બાજુમાં ટોટલ 43,380 આ બાજુ 59,820 એમાંથી બાદ કરો જ છે 47,820 37,380 બાકી આગળ લઈ ગયા ચલો હવે મૂડી લાભ અને શુભ 47,820 શુભની 37,380 85,200 ચલો બંને બાજુનું ટોટલ 94,000 ચલો કમ્પ્લીટ આ દાખલો 11 માર્કમાં પૂછાય હવે કોઈને ડિફિકલ્ટી હોય તો પૂછાયડો